नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल गुंदरण तेमज श्री विवेकानंद विनय मंदिर तालाला ने यूट्यूब चैनल में आपनु फरीथी हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपणे छेल्ले जे लेक्चर अपलोड करेलो हतो एनी अंदर स्वाध्याय 1.3 ना दाखलाओ जोयेला हता के आपेल अपूर्णांक छे एनी दशांश अभिव्यक्ति छे ए शांत दशांश छे के अनंत आवृत्त दशांश अभिव्यक्ति छे ते आपणे जोयुं हतुं। ओके, ત્યારબાદ એમાં અસમય સંખ્યા છે કે સમય સંખ્યા છે એવા બે ચાર દાખલા બાકી છે, પણ એકદમ સરળ છે અને અગત્યના નથી એટલા માટે આપણે નથી જોતા। હવે ત્યારબાદ એક અગત્યની રીત આવે છે સ્વાધ્યાય 1.4 ની અંદર કે આપેલ જે સમય સંખ્યા હોય એ શાંત હોય કે અનંત આવૃત હોય એને આપણે સંખ્યા રેખા પર દર્શાવતા શીખવાનું છે। हमने कोई पण संख्या आपेली हशे शांत दशांश हशे अथवा तो अनंत आवृत दशांश हशे, मोटे भागे असमय संख्या नहीं होय। तो आ अनंत आवृत अथवा शांत दशांश अभिव्यक्ति वाली जे संख्या होय एने आपणे संख्या रेखा पर दर्शावता शीखवानुं छे। विद्यार्थी मित्रों, आपणे आगला 3-4 धोरणोनी अंदर संख्या रेखा उपर पूर्णांक संख्या ने प्राकृतिक संख्याओ दर्शावता शीखी गया छे, पॉइंट वाली संख्याओ दर्शावता शीखी गया छे आगला धोरणोनी अंदर। तो अहींया आपणे हवे जे असमय संख्याओ होय अथवा तो समय संख्यानी अंदर शांत दशांश होय अथवा अनंत अनावृत होय अनंत आवृत होय एवी संख्याओने आपणे संख्या रेखा पर दर्शावे। अहींया जो एक आपणे प्रथम दाखलो आप्यो छे स्वाध्यायनो 1.4 नो पहेलो 3.765, तो 3.765 ने आपणे संख्या रेखा पर दर्शावता शीखवानुं छे विद्यार्थी मित्रों। ओके, एकदम सरळ छे અને બધાને આવડી જાય એવું છે। એટલે ખાસ એક જે આપણે ફર્સ્ટ દાખલો જોઈએ એની અંદર તમે ધ્યાન આપો, એના જે સ્ટેપ છે એ તમે મગજની અંદર ઉતારી લ્યો તો પછી આપણે સંખ્યા કોઈ પણ આપી હશે એને સરળતાથી આપણે દર્શાવી શકશું। ઓકે, એટલે ખાસ ધ્યાન આપજો। ચાલો, તો પ્રથમ આપણે સંખ્યા રેખા દોરશું। આપણે જે નોટબુક છે એની તમારી પાસે એની અંદર સ્કેલનો આપણે ઉપયોગ કરશું ખાસ, એટલે તમે બધા વિદ્યાર્થી મિત્રો સ્કેલથી સંખ્યા રેખા દોરજો। ઓકે, આ સંખ્યા રેખા ઉપર તમે બધા વિદ્યાર્થી મિત્રો જાણો છો આપણે કે શૂન્ય છે દર્શાવશું એની ડાબી બાજુ હંમેશા ઋણ સંખ્યા હોય અને એની જમણી બાજુ હંમેશા ધન સંખ્યા હોય। ઓકે, ખ્યાલ છે બધાને। હવે આપણે વિદ્યાર્થી મિત્રો છે શરૂઆતમાં શું કરશે, સ્કેલનો ઉપયોગ કરશે, પણ પછી એક બે સંખ્યા રેખા દોર્યા પછી એ સ્કેલ મૂકી અને સીધી હાથથી લીટીઓ દોરશે, પણ એવું ન બને, ખાસ જોજો। એક્ઝામની અંદર એનું માર્ક છે એ તમારો કપાતો હોય છે, એટલે ખાસ ધ્યાન આપજો। ચાલો, શૂન્ય દર્શાવ્યો પછી શું કરવાનું છે, શૂન્યની ડાબી બાજુ હંમેશા માઇનસ વાળી સંખ્યા આપણે લેશું અને જમણી બાજુ પ્લસ વાળી, પણ વિદ્યાર્થી મિત્રો હંમેશા અહીંયા જે સંખ્યા રેખા દોરી છે એની ઉપર શૂન્ય પછી એક આવે છે, બે આવે છે, ત્રણ આવે છે, જમણી બાજુ જાય તો ધન, પણ અંદાજિત ગમે ત્યાં નથી મૂકવાની, તમારે ઝીરો થી એક વચ્ચેનું જે એકમ અંતર છે એટલું જ એક થી બે વચ્ચેનું એકમ અંતર હોય, બે થી ત્રણ વચ્ચે એટલું જ અંતર હોય। ઓકે, એવી રીતે માઇનસમાં પણ ઝીરો અને માઇનસ એક વચ્ચેનું જે અંતર છે એ માઇનસ એક અને માઇનસ બે વચ્ચેનું અંતર, માઇનસ બે અને માઇનસ ત્રણ વચ્ચેનું અંતર, આ હંમેશા સમાન એકમ અંતર હંમેશા સમાન હોય છે। ઓકે, એટલે તમારે શું કરવાનું છે, અહીંયા આ જે ટપકા આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ છીએ એ તમારે સ્કેલની મદદથી એક એક સેન્ટીમીટરના ગાળે ટપકા કરતા જવાનું, લીટી દોરી સંખ્યા રેખાની અને એમાં એક સેન્ટીમીટર, બે સેન્ટીમીટર, ત્રણ, એમ એક સરખા અંતરે તમારે આ ટપકાની નિશાની કરવાની છે અને પછી નીચે સંખ્યાઓ મૂકવાની છે। ઓકે, આવી રીતે આપણે આગળ વધશું, 4, 5, 6 બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે સંખ્યા છે 3.765, તો અહીં જો 3 પોઈન્ટ એનો અર્થ કે 3 કરતાં મોટી છે આ સંખ્યા, કેવી છે, 3 કરતાં મોટી, તો આ જે સંખ્યા રેખા છે એની અંદર આ સંખ્યા ક્યાં આવશે, તો કે 3 થી આગળ છે અને 4 કરતાં નાની હશે। ઓકે, અહીં માનો કે 4 પોઈન્ટ હોય તો એ 4 કરતાં મોટી બને, 2 પોઈન્ટ હોય તો એ 2 કરતાં મોટી બને। ઓકે,
એટલે ત્રણ પોઈન્ટ આપ્યા છે એનો અર્થ કે એ સંખ્યા છે ત્રણ અને ચાર ની વચ્ચે હશે. ઓકે, એટલે આપણે આમાં શું કરવાનું છે તો કે અહીંયા શું તમને એક શબ્દ વાપર્યો છે ક્રમિક વિપુલ દર્શિતતા પદ્ધતિની મદદથી. તો ક્રમિક વિપુલ દર્શિત કાચ આવે છે જેને આપણે સાદી ભાષામાં બિલોરી કાચ કહીએ. ઓકે, એ ક્રમિક વિપુલ દર્શક કાચ તરીકે એને ઓળખવામાં આવે. તો એનો આપણે અહીંયા શું કરવાનું, આની ઉપર તમે ત્રણ અને ચારની ઉપર રાખશો એટલે ત્રણ અને ચાર છે એ સંખ્યાની જે લીટી છે ખૂબ જ આપણને મોટી લાગશે. ઓકે, એટલે હવે આપણે શું કરશું, અહીંયા બિલોરી કાચ, બિલોરી કાચ આપણે દોરતા નથી, આની ઉપર તમે કાચ રાખશો આવી રીતે તો એ આ જે ભાગ છે ને આપણને ખૂબ મોટો લાગશે, કારણ કે ત્રણ અને ચાર ની વચ્ચે જે આ લીટી આપણને દેખાય છે એમાં એક બે ત્રણ ચાર પાંચ કે દસ સંખ્યાઓ નથી, એની અંદર અસંખ્ય સંખ્યાઓ છે. આ ત્રણ અને ચાર ની વચ્ચે આપણે પાંચમા છઠ્ઠા ધોરણની અંદર ને જોઈને આવ્યા કે સંખ્યા રેખાબર દર્શાવતા, તો એમાં આ પૂર્ણાંક સંખ્યાઓ જ હતી, એક પછી બે ને બે પછી ત્રણ ને સીધી સંખ્યાઓ દર્શાવી દઈએ. ત્યાં આપણને બે પછી કઈ આવે તો કે ત્રણ, ત્રણ પછી કેટલા આવે તો કે ચાર, પણ હકીકતમાં બે અને ત્રણ હોય કે ત્રણ અને બે હોય એમની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ છે. વિદ્યાર્થી મિત્રો, ત્રણ અને ચારની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવેલી છે આમની વચ્ચે. તો આ જે છે એમની વચ્ચેની આ એક સંખ્યા આપણને કીધી શાંત દશાંશવાળી 3.765. તો આ જે છે એના આપણે પાછા ફરીથી 10 ભાગ કરશું. પ્રથમ એમ પૂછે કે 3.765 છે એ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવેલી હોય, તો કે ત્રણ અને ચારની વચ્ચે. તો ત્રણ અને ચારની વચ્ચે આપણે પોઈન્ટ વાળા જે દશાંશ ચિહ્ન દર્શાવીએ તો એના 10 ભાગ કરે ફરીથી. જોજો વિદ્યાર્થી મિત્રો, તો બીજી સંખ્યા રેખાની નીચે થોડી બે લીટી છોડીને ફરીથી એક સંખ્યા રેખા દોરશું. ઓકે, આની અંદર વચ્ચે ટોટલ આપણે 10 ભાગ કરવાના છે, પણ એમાં પહેલો જે ભાગ હશે અહીંયા ત્રણ આવશે. વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે, ત્રણ, કારણ કે ત્રણ અને ચાર ની વચ્ચે હોય તો આ ત્રણ ને આપણે અહીંયા ઉતારશું આવી રીતે. છેલ્લે ચાર જશે, ચાર અહીંયા આવશે ત્યાં મૂકશું. હવે આની આ જે સંખ્યા રેખા દોરી છે એમાં ટોટલ 10 દશાંશ ચિહ્ન 10 ભાગ એના કરવાના છે સમાન, એટલે સ્કેલની મદદથી એક એક સેન્ટીમીટરના અંતરે. અહીંયા 3.1 આવશે, અહીંયા 2, અહીંયા 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, એટલે અહીંયા 4 આવી ગયા. આ 4ને અહીંયા લઈ લેશું, એટલે આમની વચ્ચે ટોટલ આપણે 10 સમાન ભાગ કરવાના છે જે નીચેની સંખ્યા રેખા પર આપણે દર્શાવી દીધા. ઓકે, અહીંયા 4 અને અહીંયા 3. ચાલો આ 10 ભાગ છે, તો આ પહેલો ભાગ છે એને 3.1 કહેશું, બીજાને 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9 અને 3.10, એટલે એને કેટલા કહેવામાં આવે, 4. ઓકે, ખ્યાલ આવ્યો બધાને? હવે જુઓ આ 3.7 છે, ફર્સ્ટ ડિજિટ પોઈન્ટ દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ પહેલો અંક કયો છે, 7. એનો અર્થ કે હવે આપણે આ સંખ્યા રેખા પર આનું સ્થાન ક્યાં છે, તો કે 3.7 જુઓ ક્યાં છે, અહીંયા 7માં નંબર, 7મો જે ભાગ છે અહીંયા. તો હવે આ જે સંખ્યા છે 3.7 અને 3.8ની વચ્ચે હોય. જો 3.7 કરતા મોટી છે અને 8 કરતા કેવી હશે, નાની, એટલે ફરીથી આ બેની વચ્ચે આવશે આ બે ભાગ, 3.7 અને 3.8ની વચ્ચે આનું સ્થાન હશે. ઓકે, એટલે ફરીથી પાછી નીચે સંખ્યા રેખા દોરશું. ખ્યાલ આવે છે બધાને? ચાલો હવે આ પહેલો જે ભાગ છે અહીંયા એ 3.7 લેશું, રેડિયા, અહીંયા 1, 2, આ તમારે સ્કેલની મદદથી એક એક સેન્ટીમીટરના ગાળે તમે પોઈન્ટ દર્શાવજો. ઓકે, 4, 5, 6, 7, 8, 9 અને 10, અહીંયા આવશે 3.8. આ 3.8 અહીંયા આપણે લીધા. શું કરીએ છીએ, ખ્યાલ આવે છે? આ જે ત્રણ અને ચારની વચ્ચે ટોટલ આપણે 10 દશાંશ ચિહ્ન દર્શાવવાના છે, એટલે આ ત્રણ અને ચાર છેલ્લે મૂક્યા અને એની વચ્ચે ટોટલ આ 10 ભાગ કર્યા. એવી રીતે પછી 3.7 કરતાં મોટી હોય એટલે આ 3.7 અને 3.8ને ફરીથી પાછા નીચે સંખ્યા રેખાને આપણે અહીંયા તમે બિલોરી કાચ મૂકો એટલે સંખ્યા રેખા મોટી દેખાય. એ જ આના 10 ભાગ ટૂંકમાં છે એની વચ્ચે, આની વચ્ચે આ એટલી 10 સંખ્યાઓ આપણે દર્શાવી છે. ઓકે,
चलो हम अहीं 3.1 नहीं मूको ने विद्यार्थी मित्रों, पहली संख्या कई है 3.7, तो 3.71 3.72 3.73 3.74 3.75 3.76 3.77 3.78 અને 3.79 ઓકે ખ્યાલ આવ્યો ટોટલ કેટલા ભાગ કર્યા છે આપણે એના 10 ચાલો ત્યારબાદ હવે તમે જોઈ શકો અહીંયા આ 7 છે એના પછી કઈ ડિજિટ આવ્યો છે અહીંયા જુઓ 6 તો 3.76 જુઓ અહીંયા છે સંખ્યા રેખા ઉપર તો 3.76 અને એના પછીની સંખ્યા કઈ છે 5 તો એને દર્શાવવા માટે 76 અને 77 ની વચ્ચે હશે 76 અને એના પછી 77 આ બે સંખ્યાઓને ફરીથી નીચે એક સંખ્યા રેખા દોરશો એના પર ઉતારશો અહીંયા 3.76 હવે અહીંયા 10 ભાગ કરશું ટોટલ સરખા 2 3 4 5 6 7 8 9 અને 10 બીજો ભાગ છે એના અહીં ઉતારતેશું 3.77 ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો અહીંયા દર્શાવીએ આ 76 છે 3.71 મૂકશું અહીંયા 3.71 3.76 એટલે 662 3.663 સોરી 763 3.764 3.765 3.766 એવી રીતે અહીંયા 3.700 ને 69 સુધી 3.767 અને 3.768 ટોટલ 10 ભાગ છે વિદ્યાર્થી તો હવે જો અહીંયા જે પાંચમા નંબરનું બિંદુ છે આ જો અહીંયા અહીંયા આપણે 3.765 અહીં આપણે બિંદુ P દર્શાવીએ અને P ને સંગત સંખ્યા જે છે સંખ્યા રેખા ઉપર 3.765 જુઓ 3.765 તો એ આપણે આ જે છે બિંદુ એને આપણે સંખ્યા રેખા પર દર્શાવ્યું છે ઓકે એટલે હકીકતમાં ચાર અલગ અલગ સંખ્યા રેખાઓ નથી વિદ્યાર્થી મિત્રો આ જે સંખ્યા રેખા છે આ 3 અને 4 વચ્ચે અસંખ્ય ભાગ પડે સંખ્યા રેખાના બરાબર તો આ એની અંદર અસંખ્ય બિંદુ આવેલા છે એમાંનું એક બિંદુ છે આ તો આ બિંદુ આપણે નક્કી કરવા માટે શું કર્યું આ સંખ્યા રેખા પર અહીં તમે કાચ બિલોરી કાચ મૂકો ને એટલે સંખ્યા રેખા મોટી લાગે આપણને એમની વચ્ચે અસંખ્ય બિંદુઓ છે તો એ નક્કી કરવા માટે અહીં બિલોરી કાચ મૂક્યો એટલે સંખ્યા રેખા ઝૂંબે નહીં તો એમાં આ 3 અને 4 વચ્ચે આપણે પાછા 10 સરખા ભાગ કર્યા એમાંનો જે આ 3.7 હોય એ પહેલા પાછું ઉતારશું એમાંનો ભાગ અને 3.8 અહીંયા મૂકશું એના 10 ભાગ એમ 10-10 ભાગ પાડતા જવાના અને આ જે સંખ્યા જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આપણે આગળ સંખ્યા રેખાઓ દોરતી જવાની ઓકે તો આ આપણે જે દર્શાવ્યું છે સંખ્યા રેખા ઉપર એ ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ તરીકે એને ઓળખવામાં આવે છે ખ્યાલ આવ્યો બધા વિદ્યાર્થી મિત્રોને ચાલો હવે આના જેવો આપણે એક બીજો દાખલો જોઈએ સ્વાધ્યાયનો એટલે સ્વાધ્યાય 1.4 છે પૂર્ણ થશે બીજો દાખલો છે 4. આ જે આપણે ગણ્યો છે એ શાંત દશાંશ વાળો છે હવે એના પછીનો બીજો દાખલો જે આપણે ગણશું અહીંયા એ 4.26 ને 4 સુધી દર્શાવો વિદ્યાર્થી મિત્રો હવે શું અહીંયા કીધું જુઓ 4.26 તો 4.26 છે એ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા છે પણ એની દશાંશ અભિવ્યક્તિ કેવી છે અનંત સુધી આ જાય છે 4.26 એમ અનંત સુધી આવેલી છે એટલા માટે એને 26 દર્શાવેલું છે ઓકે તો આ સંખ્યા હકીકતમાં આમ લખીશું 4.26 આવી રીતે લખી શકાય તો 4 એનો મતલબ કે દશાંશ ચિહ્ન પછી 4 સંખ્યાઓ આપણે લેવાની છે
એટલે આપણે અહીંયા ચાર સંખ્યા રેખાઓ દોરવી પડશે, ઓકે ટોટલ. ચાલો તો ફર્સ્ટ સંખ્યા રેખા એમાં આપણે દોરીએ વિદ્યાર્થી મિત્રો. તો એમાં અહીંયા શૂન્ય હશે, માઇનસની કાંઈ જરૂર નથી. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, આવી રીતે. આ સંખ્યા છે એ કોની કોની વચ્ચે હશે ખ્યાલ આવે બધાને? તો પ્રથમ આ જે ચાર અને પાંચની વચ્ચે હશે, કારણ કે ચાર પોઈન્ટ કીધું એટલે આ સંખ્યા જે ચાર પોઈન્ટ છવ્વીસ 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 ક્યાં હોય? ચાર અને પાંચની મિડલમાં હોય. એટલે અહીંયા આપણે ક્રમિક વિપુલ દર્શક કાચ ગોઠવશું, બરાબર. કાચ આપણે દોરતા નથી. એ બે સંખ્યાઓને નીચે આપણે મોટી સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. ફર્સ્ટ આપણે શું લેશું? ચાર, ઓકે. હવે દસ સરખા ભાગ કરવાના છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. અહીંયા કેટલા આવશે? પાંચ. ખ્યાલ આવ્યો બધાને? આ ચાર અહીંયા આપણે કાચ બિલોરી કાચ આપણે રાખશું એટલે એ સંખ્યા રેખાના દસ ભાગ આપણે કર્યા એમાં પહેલો ભાગ ચાર આવશે મૂળ અને છેલ્લો ભાગ પાંચ આવશે. આની વચ્ચે પોઈન્ટવાળી સંખ્યા મૂકી દઈએ. ચાર પોઈન્ટ એક, ચાર પોઈન્ટ બે, ચાર પોઈન્ટ ત્રણ, ચાર પોઈન્ટ ચાર, ચાર પોઈન્ટ પાંચ, ચાર પોઈન્ટ છ, પોઈન્ટ સાત, પોઈન્ટ આઠ, પોઈન્ટ નવ અને પાંચ. ખ્યાલ આવે બધાને? હવે પહેલું જુઓ અહીંયા ચાર પોઈન્ટ પછી છવ્વીસ બાર એનો અર્થ કે છવ્વીસ 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 એ માણસ સુધી છે, ઓકે. તો ચાર પોઈન્ટ પછી પહેલો આંકડો કયો છે? જો જે દશાંશ ચિહ્ન પછી પહેલી સંખ્યા કઈ છે? અહીંયા બે. તો ચાર પોઈન્ટ બે અને ત્રણની વચ્ચે હશે, ઓકે. આ ચાર પોઈન્ટ છવ્વીસ 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 એ કોની વચ્ચે હોય? ચાર પોઈન્ટ બે અને ચાર પોઈન્ટ ત્રણની વચ્ચે હશે. હા, એટલે અહીંયા આપણે બિલોરી કાચ મૂકશું. હવે નીચે પાછી સંખ્યા રેખા દોરીએ. અહીંયા બિલોરી કાચ મૂકો એટલે સંખ્યા રેખા આપણને મોટી લાગશે, ઓકે. ચોપડીમાં તમે જોજો બિલોરી કાચ દર્શાવેલો હશે. ચાલો પહેલી સંખ્યા ચાર પોઈન્ટ બે, દસ ભાગ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. વિદ્યાર્થી મિત્રો આ ભાગ છે એ તમારે અંદાજિત નથી મૂકવાના, ઓકે. સ્કેલની મદદથી એક એક સેન્ટીમીટરના ગાળે આ ટપકા કરવાના છે સંખ્યા રેખા ઉપર. ચાલો હવે પહેલો ભાગ ચાર પોઈન્ટ બે એક, ચાર પોઈન્ટ બે બે, ચાર પોઈન્ટ બે ત્રણ, ચાર પોઈન્ટ બે ચાર, ચાર પોઈન્ટ બે પાંચ, ચાર પોઈન્ટ બે છ, ચાર પોઈન્ટ બે સાત, ચાર પોઈન્ટ બે આઠ, ચાર પોઈન્ટ બે નવ. ઓકે, ખ્યાલ આવ્યો બધાને? હવે પોઈન્ટ પછી પહેલો આંકડો લઈ લીધો આપણે, હવે બીજો છે છવ્વીસ. તો ચાર પોઈન્ટ છવ્વીસ ક્યાં છે? આવી નથી મળ્યા નથી. ચાર પોઈન્ટ છવ્વીસ છવ્વીસ ચાર આંકડા સુધી દર્શાવવાનું છે. આજે બે જ આંકડા થયા છે. તો અહીંયા આપણે બિલોરી કાચ રાખશું, ક્રમિક વિપુલ દર્શક કાચ છે અહીંયા આપણે રાખશું એટલે આ આપણને ભાગ કેવો લાગશે એમાં મોટો સંખ્યા રેખાનો. એના પાછા દસ સરખા ભાગ કરવા માટે બીજી સંખ્યા રેખા દોરીએ નીચે એનો ભાગ. ચાલો પહેલો ભાગ અહીંયા ઉતારશું, આ બે ભાગ અહીંયા દર્શાવવાના છે, ઓકે. ચાલો પહેલો ભાગ છે ચાર પોઈન્ટ છવ્વીસ. તો આ ચાર પોઈન્ટ છવ્વીસ છવ્વીસ છે એ કોની વચ્ચે હોય? ચાર પોઈન્ટ છવ્વીસ અને સત્યાવીસની વચ્ચે હોય, ઓકે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. અહીંયા ચાર પોઈન્ટ સત્યાવીસ મૂકી દઈએ. ખ્યાલ આવે છે બધાને? સમજાય છે? ચાલો હવે ચાર પોઈન્ટ છવ્વીસ છવ્વીસ ક્યાં આવે? જોજો તો ચાર પોઈન્ટ છવ્વી એક અહીંયા આવશે. ચાર પોઈન્ટ છવ્વી એક, ચાર પોઈન્ટ છવ્વી બે, ચાર પોઈન્ટ છવ્વીસ ત્રણ, ચાર પોઈન્ટ છવ્વીસ પાંચ, આવી રીતે. ખ્યાલ આવ્યો બધાને? ચાલો હવે અહીંયા છવ્વીસ પછી પાછા ફરીથી દર્શાવશો તમે અહીંયા. તો છવ્વીસ છ અને છવ્વીસ સોરી છવ્વીસ પછી આ આવી રીતે છે, ઓકે. પોઈન્ટ છવ્વી છવ્વી
એટલે અહીંયા પોઈન્ટ 4.262 અને 263 ની વચ્ચે હશે. ઓકે, આ બે ની વચ્ચે, એટલે એક સંખ્યા રેખા જે આપણે દોરીએ અહીંયા 4.262, પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અહીંયા આવશે 4.263. હમણે આની વચ્ચે હવે 26 ક્યાં આવશે જોજો, તો 1, 2, 3, 4, 5 અને 6 તો અહીંયા હશે 4.26. ઓકે, અહીંયા 4.26, અહીંયા 22, અહીં 23, અહીં 24, અહીં 25 અને અહીંયા 26. અહીંયા આપણે શું મૂકી દઈએ, બિંદુ P. આ બધી પોઈન્ટવાળી સંખ્યાઓ ન દર્શાવો તો ચાલે, એની કોઈ જરૂરિયાત નથી. ઓકે, તો અહીંયા આપણી જે હશે સંખ્યા રેખા ઉપર આ બિંદુ પી ને સંગત એ જે સંખ્યા છે 26, એને 26-12 કહેવાય. આપણે 4 દશાંશ કીધું હતું, 4 દશાંશ સુધી, તો આ પોઈન્ટ જે દશાંશ ચિહ્ન છે એના પછી 4 ડિજિટ આપણે લેવાના છે. ઓકે, 3 ડિજિટનું કીધું હોય તો 3 સુધી લેવાના, 5નું કીધું હોય તો 5 સુધી લેવાના. ખ્યાલ આવે બધાને? તો આ એકદમ સરળ હતું સંખ્યા રેખા પર દર્શાવવાનું, એટલે બધા વિદ્યાર્થી મિત્રો એની ખાસ તૈયારી કરજો. ઓકે, એટલે હોમવર્કની અંદર આ 2 દાખલા અને આના જેવા એક્ઝામ્પલ છે તે મારે ગણવાના છે. આ વિડીયોની અંદર આટલું. થેન્ક યુ.